અને ભારતમાં શાસન લોકો દ્વારા ચૂંટવામાં આવતા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવે છે ત્યારે પ્રથમવાર મતદાન કરવા જનારા યુવા મતદારોને મતદાનની પ્રક્રિયાની સમજણ મળે તે હેતુથી ડીસા ખાતે કોલેજમાં અભ્યાસ કરતા અને આગામી ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારોને મતદાન અંગે સમજણ આપવામાં આવી હતી ભારતનો નાગરિક અઢાર વર્ષનો થાય ત્યારે તેને મતદાન કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે ઘરે પ્રથમવાર મતદાન કરવા જતા યુવા મતદારો ઘણીવાર મતદાન કેવી રીતે કરવું તેની સમજણ ન હોવાને કારણે અસમંજસમાં મુકાઈ જતા હોય છે જેના પગલે સરકાર દ્વારા મતદાર સાક્ષરતા નામનો કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ અંતર્ગત પ્રથમવાર મતદાન કરવા જતા યુવા મતદારોને મતદાન અંગે સમજણ આપવામાં આવી રહ્યું છે ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતાને આગામી ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરનાર તમામ વિદ્યાર્થીઓને ડેમો આપીને મતદાનની સમગ્ર પ્રક્રિયાની સમજણ આપવામાં આવી હતી જેમાં કોલેજ ખાતે ડમી મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું હતું અને કોલેજમાં અભ્યાસ કરતા યુવા મતદારોને એક પછી એક બોલાવીને સમગ્ર મતદાનની પ્રક્રિયા પણ સમજાવી હતી ગુજરાત રાજ્ય મુખ્ય ચૂંટણી કમિશનરની ઓફિસ દ્વારા મતદાર સાક્ષરતા ક્લબની સ્થાપના કરવામાં આવી છે ગુજરાતમાં બે હજાર બાવીસમાં વિધાનસભાનું ઇલેક્શન થવાનું છે તો એ સમયમાં ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતાં અઢારથી વીસ વર્ષના યુવક યુવતીઓ એવા છે કે જે પહેલી વખત મતદાન કરવા જઈ રહ્યા છે તો એવા વિદ્યાર્થીઓ માટે ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના એનએસએસ યુનિટ તેમજ રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા મતદાન પ્રક્રિયાનું મોક નિદર્શન કાર્યક્રમ અમે આયોજિત કર્યો છે જે અંતર્ગત દરેકે દરેક વિદ્યાર્થી આ મોક નિદર્શન નિહાળશે અને મતદાન કરવા જઈએ ત્યારે કઈ પ્રક્રિયામાંથી એમણે પસાર થવાનું છે તેનું નિદર્શન તેઓ મેળવશે પ્રથમવાર મતદાન કરવા જતા યુવા મતદારો કોઈ પણ જાતના ભય વગર મતદાન કરી શકે અને ચૂંટણીઓ પર ન્યાયિક પ્રક્રિયા દ્વારા થાય અને યોજાય તો સ્પષ્ટ જનાદેશવાળી સરકારની રચના થાય તેને લઈને યોજવામાં આવતા આ કાર્યક્રમોને પગલે યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવી શકે છે હરેશ ઠાકોર ન્યૂઝ બનાસકાંઠા લંબી વાયરસે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે